લોકડાઉનના સમયમાં શહેરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે બે ટાઈમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નવાગામ ક્ષેત્રમાં કેટલાક સામાજિક સંસ્થાએ સમૂહ બનાવી દિવ્યાંગ લોકોના ઘરમાં ભોજન પહોંચાડ્યું છે. નવાગામમાં શ્રી સાંઈ હોસ્પિટલના પ્રમુખ પરમેશ્વર રામસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર રોજગાર ધંધો બંધ હોવાને કારણે રોજ કમાઈને રોજ ખાવાવાળાની સ્થિતિ અત્યંત વિકટ બની છે. દિવ્યાંગોના ઘરે ભોજન પહોંચાડવા માટે મિત્રો સાથે બેઠક યોજી હતી. વરારી ફાઉન્ડેશનના પ્રમુખ નીતિન સોદાણી, ગૌ સેવા ટ્રસ્ટના રાજુ ઠાકુર, સુસમાજ ટ્રસ્ટના પ્રશાંત પાટીલના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ લોકોની યાદી બનાવી બાદમાં તેઓના ઘરે ભોજન પહોંચાડવાનું શરૂ કર્યું હતું, જે ત્રીજા લોકડાઉનના સમયમાં પણ કાર્યરત રહ્યું. નવા ગામના ગાયત્રી સોસાયટીમાં 20-25, કેશવનગરમાં 15-20 અને ડિંડોલી પોલીસ ચોકી નજીક લક્ષ્મી નારાયણ નગરમાં 40-50 દિવ્યાંગ લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. તે સિવાય નીલકંઠ નગરમાં 500, મોડી સ્ટેટ શિવ હીરાનગર જલારામ નગરમાં 150, જયરાજ નગરમાં 125, પ્રિયંકા સોસાયટી રોયલ સ્ટાર ખોંડલ કૃપા સોસાયટીમાં 100 જેટલા લોકો માટે રોજનું ખાવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. સાનિયા સાંઈ પાર્ટી પ્લોટમાં સવારથી સાંજ સુધી ભોજન બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે સંસ્થાના કાર્યકર્તા ગોકુળ રાજપૂત, કેવર રાજપૂત, ચિંતામન પાટીલ, શૈલેષ સોનાર તેમજ રવિ પાટીલ દ્વારા ટેમ્પોમાં ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. પરમેશ્વરના જણાવ્યા મુજબ 12-30 એપ્રિલ સુધી મનપાના રિલીફ સેન્ટરોમાં પણ 18-20 હજાર લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. પહેલે તો વિજયભાઈ, જીસ દિન સે લોકડાઉન હુઆ હૈ ઉસ દિન સે હમ લોગ પહેલે દિન સે યાની જે 22 તારીખ કો લોકડાઉન હતો, 23 તારીખ સે હી હમ લોગ જો ફૂડ પેકેટ્સ હૈ ના હમ લોગ હર એરિયા વાઇઝ હમ લોગો કે પાસ જો રિક્વાયરમેન્ટ થી, જિન લોગો કો ફૂડ પેકેટ્સ કી જરૂરત પહેલે દિન સે થી, જિનકા રોજ કમાતે ઓર રોજ ખાતે થે, ઉન લોગ કો ઘર પહોંચ હમ લોગો ને ફૂડ પેકેટ્સ પહોંચાના ચાલુ કિયા. તો પહેલે દિન સે હમ લોગ ને 7-8 હજાર લોગો કો ફૂડ પેકેટ્સ પહોંચાના ચાલુ કિયા થા. ઉસકે બાદ મેં જૈસે જૈસે દિન ગયે હમારે 2-4 દિન 8 દિન બાદ મેં વાપસ રિક્વાયરમેન્ટ લોકો કી બઢને લગી, ક્યુંકી ઉનકી જો કેપેસિટી થી, જો લોગ રોજ કમા કે ખાતે તો ઉનકી કેપેસિટી ખતમ હોને કે બાદ મેં હમ લોગો કે પાસ ફોન્સ આને લગે ઓર રિક્વાયરમેન્ટ આને લગે. તો હમ લોગો ને કન્ટિન્યુઅસ 12-13 હજાર લોગો કો ફૂડ પેકેટ્સ બાંટના ચાલુ કિયા, ઓર હમ લોગ બાંટતે આ રહે હૈ, ઓર આજ ભી હમ લોગ ફૂડ પેકેટ્સ બાંટ રહે હૈ. ઉસકે અવેજ મેં હમ લોગો ને જૈસે સેનિટાઇઝર્સ કી બોટલ્સ આતી હૈ, ફિર સેનિટાઇઝિંગ કરના એરિયા વાઇઝ, ઓર હમ લોગો ને આયુર્વેદિક જો ગોલિયાં આતી હૈ, કાળા જો આતા હૈ, વો સબ ભી એરિયા વાઇઝ હૈ ના. હમ લોગ ક્યા કરતે હૈ, એરિયા સિલેક્ટ કરતે હૈ. હમારે પાસ હમારી એનજીઓસ કી 8-9 NGOs ટીમ સાથ મેં કામ કરતી હૈ, જૈસે GSS ગુજરાત સેવા ભાવી ટ્રસ્ટ, ગૌ સેવા ટ્રસ્ટ, ફિર હમારે રાજપૂત સમાજ કી ટ્રસ્ટ હૈ, મરાઠા કુણબી પાટીલ સમાજ કી ટ્રસ્ટ હૈ, ફિર ભરારી ફાઉન્ડેશન, એસે કરકે હમારે પાસ 8-9 લોકો કી જો ફાઉન્ડેશન છે વો સાથ મેં કામ કરે. તો એરિયા વાઇઝ જૈસે હમ લોગ યે ગુજરાત સેવા ભાવી ટ્રસ્ટ હૈ જો હૈ, વો ગોલિયાં જો આતી હોમિયોપેથિક વો એરિયા વાઇઝ કરતી, એરિયા સિલેક્ટ કરતે, ઉન લોગ નામ લિખતે, નામ લિખ કે ઘર પહોંચો લોગ એરિયા પહોંચાતે. તો ઇસ તરહ હમ લોગ યે દવાઈયાં ભી બાંટ રહે. ઓર દૂસરા હમ લોગ ક્યા કરતે હૈ કે જો ભાઈ હમારે ફંસે હુએ, જિનકો યહાં સે જાના હોતા હૈ, તો ઉન લોગો કો ભી હમ લોગ કલેક્ટર કે પાસે અરજીયાં અપની એપ્લિકેશન્સ દે કે ઉનકો પરમિશન લા કે દેતે હૈ, ઓર ઉન લોગ કો ભી યહાં સે જો પલાયન કરના ચાહતે, જો અપને નેટિવ પ્લેસ, જો ભી ઉનકા ગાંવ વહાં જાના ચાહતે, ઉસકે લિયે હેલ્પ કર રહે હૈ. દૂસરા હમ લોગ બસીસ કી ફેસિલિટીઝ ભી અલોટ કર રહે હૈ. તો હમ લોગો કી કોશિશ જારી રહે કે ભાઈ હમ લોગો સે હો સકે વો, જો યે એક યુદ્ધ હૈ, જો મહામારી જો આઈ હૈ, હમકો હમારા દુશ્મન પતા નહીં કોણ હૈ કહાં સે હૈ. તો હમ લોગ હમારી કોશિશ પૂરી તરહ સે જારી રખી હૈ, ઓર હમ લોગ સે જો ભી હોગા વો કરને કી કોશિશ હમ લોગ કરતે, ઓર આજ દિન તક હમ લોગો ભગવાન કી મહેરબાની હૈ કે હમ લોગ ઉસમે સફલ હુએ. દુઃખ હોતા હૈ, લેકિન સફલ શબ્દ નહીં યુઝ કરના ચાહીએ, દુઃખ હોતા હૈ, લેકિન હમ લોગને વો કાર્ય આજ દિન તક પાર કિયા, ઓર આગે ભી ભગવાન કી મહેરબાની રહે. તો જબ તક યે સંકટ હૈ, ઓર જો ભી આદમી બંદા સંકટ મેં હોગા, ઉસકો હમ લોગ કોશિશ કરેંગે કે વો સંકટ મેં સે નિકાલને કી ઉસકો કોશિશ કરો, ઉસકો હુફ દે, તાકી ઉસકા મોરલ બઢે, ઓર ઇસકી સંઘર્ષ શક્તિ જો ઉસકી હૈ વો બઢે, ઓર વો યે સંકટ મેં ફાઇટ દે સકે. સર, ઇસમેં એસા હૈ કે પહેલે દિન સે જૈસા લોકડાઉન ચાલુ હુઆ તો હમ લોગોને જૈસા ખાને કી સેવા ચાલુ કી થી, તો હમારે લોક લાડલે સાંસદ શ્રી સી આર પટેલ સાહેબ ઓર લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંગીતાબેન દ્વારા હમકો બોલા ગયા હતા કે આપકો જ્યાં જ્યાં જિસકો રિક્વાયરમેન્ટ હૈ ખાને કી વહાં વહાં આપકો સુવિધા દેની હૈ. તો વો પહેલે દિન સે હમ લોગોને ચાલુ કી થી, ઓર પહેલે જ્યાં જ્યાં મતલબ પોઈન્ટ થે, જૈસા TRB પોઈન્ટ હૈ, SMC કા પોઈન્ટ હૈ, હર જગ્યા હમ લોગોને પોલીસ સ્ટેશનમાં ભી કોઈ આરોપી હોતા હૈ, ક્યુંકી હોટલો બંધ હોને કી વજહ ઉનકો ખાના નહીં પહોંચ પાતા, તો હમ લોગોને વહાં ભી પહોંચાયા, ઓર હર જગ્યા સોસાયટી વાઇઝ હમ લોગોને એ ડિસાઇડ કિયા થા કે ભાઈ જ્યાદા ભીડ નહીં હોની ચાહીએ. તો હમ લોગોને જૈસા સિલેક્ટેડ આદમી સિલેક્ટ કિયા થા કે કોઈ દિવ્યાંગ હૈ તો દિવ્યાંગો કે મોહલ્લે મેં એક ભાઈ કો દે દિયા, વો 50 પાકેટ ઉનકો દિવ્યાંગો કો ખિલા રહે. અલગ અલગ સોસાયટી મેં, નવાગામ હૈ, લિંબાયત હૈ, ડિંડોલી, અલગ અલગ એરિયા મેં હમ લોગોને એસા મતલબ ચાલુ કિયા થા. ઉસકે બાદ મેં જૈસા ખાના બઢતે ગયા બઢતે ગયા, ફિર ઉસકે બાદ મેં રિલીફ સેન્ટર ચાલુ હોય, તો રિલીફ સેન્ટરો મેં ભી હમ લોગોને ખાના પહોંચાયા. વો રિલીફ સેન્ટરો મેં કમ સે કમ 25 હજાર તક હમ લોગ ખાના પહોંચાતે થે, ઓર ડેલી સાહેબ કે ઓર બહેન કે દ્વારા હમ લોગ કમ સે કમ 10-15 હજાર લોકો ખાના પહોંચા રહે થે હર એરિયા વાઇઝ. જૈસા બહેન કો ફોન જાતે થે તો બહેન બોલતી થી કે યહાં ખાના દેના, ઠીક હૈ ઓકે. તો વહાં ઉનકો હમ લોગ હર એક ટીમ દ્વારા, હમારી જો ટીમ હૈ, ગુજરાત સેવાભાવી સંસ્થા હૈ,
गौ सेवा ट्रस्ट है, जी कुनबी पाटिल समाज ट्रस्ट है, फिर सुसमाज ट्रस्ट है, भरारी फाउंडेशन, ये सब टीम मिलके हम लोग सब पूरी टीम के साथ में हम लोग काम कर रहे थे। तो ये टीम के द्वारा सब अलग अलग डिस्ट्रीब्यूशन कर रहे थे। कोई टीम मतलब आयुर्वेदिक काढ़ा बांटेगी, कोई होम्योपैथिक दवा बांटेगी, कोई सैनिटाइजर देगा, कोई खाना देगा, मतलब कोई 5-7 टेम्पो है जो लेने के लिए जाते हैं, फिर डिस्ट्रीब्यूशन करने का रहता है। हर एक टीम मतलब अलग अलग जवाबदारी ले रही थी और बहुत अच्छी तरह से वो लोग काम कर रहे थे और निभा रहे थे, उनका कर्तव्य निभा रहे थे।